નમસ્તે, કેમ છો મિત્રો? ચાલો આજે આપણે ગુજરાતી નિબંધ મારા પ્રિય વિજ્ઞાની વિશે જોઈશું. આપણા દેશમાં ડોક્ટર વિક્રમ સારાભાઈ, ડોક્ટર સીવી રામન, ડોક્ટર હોમી ભાભા અને જગદીશ ચંદ્ર બોઝ જેવા કેટલાય મહાન વિજ્ઞાનીઓ થઈ ગયા. આ બધામાં જગદીશ ચંદ્ર બોઝ મારા પ્રિય વિજ્ઞાની છે. જગદીશ ચંદ્ર બોઝ નો જન્મ 30 નવેમ્બર 1858 માં બાંગ્લાદેશની રાજધાની ઢાકા પાસેના મેમનસિંહ જિલ્લાના એક ગામમાં થયો હતો. ભણવામાં તેઓ તેજસ્વી હતા. તેમણે પ્રાથમિક શિક્ષણ તેમના ગામમાં લીધું હતું. કોલકાતામાં તેઓ વિજ્ઞાનના સ્નાતક થયા. ત્યાર પછી વનસ્પતિ શાસ્ત્રના ઉચ્ચ અભ્યાસ માટે તેઓ ઇંગ્લેન્ડ ગયા. કોલકાતાની એક કોલેજમાં પ્રાધ્યાપક બન્યા. આગળ જોઈશું બેટા. જગદીશ ચંદ્ર બોઝ વિજ્ઞાનમાં નવી નવી શોધો કરવા ઈચ્છતા હતા. તે માટે પ્રયોગશાળાની સગવડ જોઈએ.
તે વખતે આપણા દેશમાં અંગ્રેજોનું રાજ્ય હતું. અંગ્રેજ સરકાર દેશના વિજ્ઞાનીઓને કોઈ સગવડ આપતી ન હતી. આથી જગદીશ ચંદ્ર બોઝે પોતાના ઘરે પ્રયોગશાળા શરૂ કરી. તેમણે પ્રયોગો દ્વારા સાબિત કરી બતાવ્યું કે વનસ્પતિમાં પણ જીવ હોય છે. તે આપણી જેમ ઊંઘે છે. આ શોધથી તેમણે વિજ્ઞાન ક્ષેત્રે ભારતને જગતમાં ગૌરવભર્યું સ્થાન અપાવ્યું. તેમની મહાન શોધ છે. આ શોધે તેમણે વિજ્ઞાન ક્ષેત્રે ભારતને જગતમાં ગૌરવભર્યું સ્થાન અપાવ્યું. આગળ જોઈશું. 23 નવેમ્બર ઓગણીસો 1937 માં બિહારના ગીરદીહ ખાતે તેમનું અવસાન થયું. તો આ રીતે તમે પણ સરસ મજાનો મારા પ્રિય વિજ્ઞાની વિશે નિબંધ લખી શકો છો. તો તમને મારી વિડીયો ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. મારી ચેનલ લેટ્સ ઇઝી સ્ટડીને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો, જેથી આવનારા દરેક પાઠના વિડીયોના મેસેજ પ્રવૃત્તિ નવું નવું જાણવા જેવું તમારા મોબાઈલમાં આવી જશે. તો આવજો. મારી ચેનલને હજુ પણ તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. લેટ્સ ઇઝી સ્ટડીને આવજો.